ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોના થતા યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ વેન્ટિલેટર પર હતા. 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943 રોજ થયો. 1970 ગુજરાતી ફિલ્મોમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી અભિનયની શરૂઆત કરી. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેઓ વેન્ટિલેટર પર હતા. 20 ઓક્ટોબરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કનોડિયા બંધુઓના નિધનથી દુઃખ વ્યક્ત કર્યું. બંને ભાઈઓ સાથેની તસવીર સાથે શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતી પીઢ અભિનેતા નરેશ કનોડિયાના નિધનથી રાજકીય માહોલમાં પણ સોપો પડી ગયો છે. સીએમ વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટર પર લખ્યું કે ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટર પર લખ્યું કે ગુજરાતી ફિલ્મોના તખતાના કલાકાર નરેશ કનોડિયાનું અવસાન અત્યંત દુઃખદ. ગુજરાતી ફિલ્મોમાં તેમનું યોગદાન લોકોના દિલમાં હંમેશા અમર રહેશે. આ તરફ બીજેપીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટર કરીને લખ્યું કે ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશભાઈ કનોડિયાના દુઃખ અવસાનથી વ્યથિત છું. દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ભાગ કોરોના ભાગ ગીત ગાયું હતું. લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા તેમણે ઢોલ વગાડ્યો હતો. આખરે કોરોનાને કારણે જ તેમનું નિધન થયું. 25 ઓક્ટોબરે નરેશ કનોડિયાના સૌથી વહાલા મોટા ભાઈ મહેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કરી. એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડિયાએ કહ્યું કે તેઓ મહેશભાઈ વિના જીવી જ ન શકે અને સાથે જ તેઓ મોટા ભાઈ વિના ન જીવી શક્યા. ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું. નરેશ કનોડિયાના પુત્ર સાથે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો. ટ્વીટ કરી સદગતને શ્રદ્ધાંજલિ આપી. નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે. ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ પણ દુઃખ વ્યક્ત કરતા નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી. મહેશ અને નરેશ કનોડિયાના મૂળ વતન મહેસાણાના કરોડા ગામમાં એક શોક છવાયો. બંને ભાઈઓ સામાજિક કાર્યોમાં પણ આગળ હતા. ગ્રામજનોમાં દુઃખનો માહોલ છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે ગામના વિકાસમાં તેમનો મોટો ફાળો રહ્યો. લોકગાયક અરાજભા ગઢવીએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે નરેશ કનોડિયાની ઉમદા કામગીરી અને શ્રેષ્ઠ અભિનય લોકો ક્યારેય નહીં ભૂલે. તેમની ફિલ્મો હંમેશા અમર રહેશે. ગુજરાતી કલાકાર અને તારક મહેતા ફેમ મયુર વાકાણીએ શોક વ્યક્ત કર્યો. મયુરે જણાવ્યું કે નરેશ કનોડિયાની ફિલ્મો જોતા જોતા જીવન ગયું. તેમણે આખું જીવન દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટારની વિદાયથી ફિલ્મ જગતને આઘાતની લાગણી અનુભવી. જાણીતી કલાકાર મમતા સોનીએ જણાવ્યું કે નરેશ કનોડિયા હંમેશા દર્શકોના દિલમાં રહેશે. સરળ અને સહજ વ્યક્તિત્વથી બધાને પ્રેરણા મળતી રહેશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહેબુબા મુફ્તીને લઈને કર્યું નિવેદન. કહ્યું મહેબુબા મુફ્તીએ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જેને પણ દેશ પોતાનો ન લાગતો હોય તેને પરાણે રાખવા કોઈ માંગતું નથી. ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેંકનારાઓને શોધવા દોડતી થઈ પોલીસ. રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ કરજણ પહોંચી. વીડિયોને આધારે શોધખોળ. ચપ્પલ કાંડ મામલે અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર. કહ્યું કે કોઈ પણ ઘટનાનો દોષ ભાજપ કોંગ્રેસ પર લગાવે છે. વધુમાં કહ્યું કે ચપ્પલ ફેંકવાની ઘટના ભાજપાના કાર્યકરોમાં રહેલો અસંતોષ દર્શાવે છે. મોરબીમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની સભા યોજાઈ. બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મિરજાના સમર્થનમાં યોજાયેલી સભામાં ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મોરબી માળિયામાં બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મિરજાની મતદારો નારાજ. પ્રચાર માટે ગયેલા મિરજાને મતદારોએ સંભળાવી ખરીખોટી. ધારાસભ્ય હતા ત્યારે જ ફોનનો ઉપાડતા હોવાનો કર્યો આક્ષેપ. મતદારોની નારાજગીનો વીડિયો થયો વાયરલ. ગુજરાત કિસાન સંઘનો સીએમ વિજય રૂપાણીને પત્ર. મગફળીના ભાવ પર નિયંત્રણ નહીં કરવાની કરી અપીલ. પત્રમાં કહ્યું શુદ્ધ સિંગતેલ ખાવું હોય તો થોડો વધુ ભાવ આપવાની તૈયારી રાખવી પડે.
ભુજમાં પાછોતરા વરસાદી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। કચ્છ કિસાન સંઘ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યપ્રધાને પત્ર લખ્યો। કચ્છ ભુજમાં ખેડૂતોને વળતર ન ચૂકવાયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો। ખેડૂતોને વળતર મળે તેવી માંગ। સાયલા એપીએમસી ખાતે ખેડૂતોનો હોબાળો। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતા ખેડૂતો નારાજ। બારદાન દીઠ 200-300 ગ્રામ મગફળી વધુ લેવાતી હોવાનો ખેડૂતોનો આરોપ। ખેડૂતોને મગફળી માટે ઊંચા ભાવ મળતા ખુલ્લા બજાર તરફ મળ્યા। ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની નિરસ્તા। 47 કેન્દ્ર પર કોઈ મગફળી વેચવા જ ન આવ્યું। અમદાવાદમાં જીસીસીઆઈએ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને લખ્યો પત્ર। જીસીસીઆઈએ નાના દુકાનદાર અને દંડાર્થીઓની ચિંતા પત્રમાં વ્યક્ત કરી। રાત્રિના 12 વાગ્યા સુધી ધંધો ચાલુ રાખવાની કરી રજૂઆત। રાહુલ ગાંધી સામે માનહાનિના દાવા કેસ મામલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત। દર મુદ્દતે સુનાવણીમાં હાજર રહેવા સામે આપી મુક્તિ। કોર્ટ બોલાવે ત્યારે હાજર રહેવાની આપી બાહેંધરી। કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યોની શક્યતા। રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાની તૈયારીમાં। પ્રતિ લીટર 3-6 રૂપિયાનો વધારો થવાની શક્યતા। ડુંગળીની સર્જાઇ રહી છે અછત। ડિસેમ્બર માસ સુધી ડુંગળી મળે તેવી સ્થિતિ સર્જાઈ। ઓક્ટોબર સુધી ઠલવાતો પુરવઠો, હવે જાન્યુઆરીમાં ઠલવાય તેવી શક્યતા। અમદાવાદમાં સિંગતેલના ભાવમાં વધારો। ડબ્બા દીઠ 2400 રૂપિયાની સપાટી વટાવી કપાસિયા તેલનો ડબ્બો પણ 1700થી વધુ નોંધાયો।